प्रभु तव मूर्ति विनोदकारी पल पण विसरे नहीं जो विसारी जुगल चरण सोल चिन्ह जेह नजर समीप तरो हमारी है दुख हरि जननु दिले धरो छो सुख निधि श्याम सहायता करो छो तदपि भजन जे करे न भावे नहीं नर जाति को जाति ते कहावे। बे मिनिट भगवान ना नाम नु संकीर्तन करीशु ताली ना ताल साथे बदा साथे जोड़ा जो स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण
સ્વામી નારાયણ સ્વામી નારાયણ ચિર પૂર્ણેન્દુ વદન પ્રફુલ્લાંભો જન્મ છદ સદૃશ શોભાક્ષી યુગલ કૃપા પારાવાર શીત સકલ જીવાતી સુખ દો મહાન શ્રીયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ઓમી અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ હરિ કૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ આપણા નિજ મંદિરમાં બિરાજમાન આપણા બાલુડા ઘનશ્યામ મહારાજ જેમની પ્રેરણાથી કૃપાથી સુંદર મજાનો આ ચતુર્થ પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એવા મોક્ષ પ્રદાતા પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુદેવ આપણી આખીએ મુક્તાનંદ સ્વામી મુક્તાનંદીય ગુરુ પરંપરા એમના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત સંતો ભક્તો બધાને ખૂબ ભાવથી મારા જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ મહારાજનો આ ચતુર્થ પાટોત્સવનો પ્રથમ દિવસ સુંદર મજાની મધુર કથાનું શ્રવણ સવારે આપણે બધાએ કર્યું. અત્યારે સુંદર મજાના ભગવાનના ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો, ભગવાનના સંતોના ચરિત્રો વિવેક સ્વામીએ મને ફોન કર્યો, હું લોયા હતો, મને કે સેના ઉપર કથા કરશો, એટલે મેં કીધું તમે જે કહો એના ઉપર કથા કરીશું, આયોજક તમે છો,
મને કે સમય એવો છે અત્યારે બધાને ભગવાનની રક્ષાની રાહ હોય, આ મહામારી કંઈ અટકવાનું નામ લેતી નથી અને ભગવાન ભક્તની રક્ષા કરતા હોય, ભગવાન ભક્તની વારે આવતા હોય એવા મધુર ચરિત્રો ભગવાનના હોય, જેનાથી ભગવાનના હૃદયમાં, ભગવાનના ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેની અડગ નિષ્ઠા વધતી જાય. તો પછી વિચાર કર્યો કે એવા તો ભગવાન સ્વામિનારાયણના જીવનમાં, સત્સંગની ગાથાઓમાં એમ કહી શકાય કે આ ધરા ઉપર કોઈ કરુણાનો અવતાર થયો હોય તો એ માત્ર ને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ છે. ભક્તવત્સલ દયાનિધિ કરુણાના સાગર, દીનાનાથ અનાથના નાથ, નોધારાના આધાર, એવા જે ભગવાને જે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જે પરચા પૂર્યા હોય, અઢળક પરચાઓ, સૌથી વધારે વધારે અત્યાર સુધીમાં પોતાના ભક્તોની આજ દિવસ સુધી રક્ષા કરતા આવ્યા હોય તો એવા તો એક ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણનો ભક્ત હોય કે ના હોય, પણ આ બાબતમાં તો એને કાનની બુટી પકડવી પડે. ભક્ત જ્યારે જ્યારે પરમાત્માની પ્રાર્થના કરે છે, સંકટ સમય હોય, ગમે એવી મુશ્કેલી આવી હોય, અને જ્યારે આર્તનાદથી પરમાત્માની પ્રાર્થના કરે છે ને, ત્યાં એ ભગવાન એ ભક્તના ચોક્કસ કામ કરે છે, ભગવાન એની રક્ષા કરે છે. પણ પ્રાર્થના ખરા દિલની હોવી જોઈએ, ગદગદિત ભાવથી હોવી જોઈએ. પછી કીધું છે તે કરી નાખી. અમે અમેરિકામાં હતા, ફ્લોરિડાથી અમે બાય કાર વિચરણ કરવા નીકળ્યા હતા. સુરત સ્વામીને એક ફોન આવ્યો એક ભગતનો, કે સ્વામી મુશ્કેલી બહુ છે, તકલીફનો પાર નથી, હવે હું શું કરું? સ્વામી કે ભજન કરો, ભજન કરો, રોજ આટલા જન્મંગલના અને આટલા હરિસ્મૃતિ કે જે કંઈ વંદુના પાઠ કરો, મહારાજ તમારી રક્ષા કરશે. આ ભાઈ કે ઈ મારાથી નહીં થાય, ઈ તો મને કંઈ આવડતું જ નથી. તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલી મંત્ર બોલીને 11 માળા ફેરવતા આવડશે? તો કે હા, ઈ ફાવેલો તો એટલું કરજો, ભગવાન તમારી રક્ષા કરશે. પછી તો ફોન પૂરો થયો, અડધો કલાક થયો, હજી તમે અમે ડેસ્ટિનેશન ઉપર હજી પહોંચ્યા નથી. ત્યાં ભાઈનો ફોન આવ્યો કે સ્વામી એવું ન થાય, એ પ્રાર્થના માળા તમે કરી નાખો ને મારું કામ થાય. તમે વિચાર કરો, હવે આમાં ભગવાન શું કરે, ભગવાન શું કરે? જે આટલી તૈયારી એની નથી, હૃદયમાં શ્રદ્ધા જ નથી, એને સાધુના વચનમાં વિશ્વાસ જ નથી, એને થોડુંક કરવાની તકલીફ પડે છે. ઠીક છે તારે, સ્વામી કે હું કરી નાખીશ, બસ લ્યો. આમ કઈ ભગવાન, પછી કે ભગવાને મારા હામું જોયું નહીં. અને એ તો પ્રાર્થના એવાની જ્યારે કરે છે ને, એવા સમર્થ ધણી, સમર્થ સ્વામી, અને ત્યારે એ આકાશ પાતાળ એક કરીને પણ ભગવાન પોતાના ભક્તની વારે ચડે છે. પણ આપને બીજાની ત્રીજાની કઈ જગ્યાએ, કઈ આસ્થાન, કઈ બીજું ત્રીજી 17 જગ્યાએ આપણે ફેલાણા હોય. દ્રૌપદીના જ્યારે ચીર હરણ થયા અને દુષ્ટ દુશાસન એમના કેશ પકડીને જ્યારે ભર સભાની અંદર ઢસડીને લાવ્યો, ત્યારે દ્રૌપદીએ પોતાના
દસ દસ હજાર હાથીઓનું બળ જેમાં છે એવા પોતાના પાંચ પતિઓની સામે નજર કરી ટીટોળીની જેમ ટળવળતી હતી. મને બચાવો, મને બચાવો, પણ બધા માથા નાખીને બેસી ગયા હતા. ધૃતરાષ્ટ્ર તો બહાર થી અંધ ને અંદર થી અંધ, એને તો મોહે અંધ કરી દીધો હતો, એટલે એ તો દેખે જ ક્યાંથી, સાંભળે જ ક્યાંથી. પણ કૃપાચાર્ય જેવા, દ્રોણાચાર્ય જેવા, ભીષ્મ દાદા જેવા એ પણ મોઢું ફેરવી લીધું. અને ત્યારે આને પછી ખબર પડી, આંખ વીગડી, ઓહો આ બિચારા શું કરે. એને પછી બિચારા જ કહેવાય ને, આ બિચારા શું કરે, આનાથી કાંઈ ન થાય. એક સમર્થ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા લાલ એને યાદ આવ્યા અને હે કેશવ, હે માધવ, હે મોરારી, જ્યાં અડધો શબ્દ દ્રૌપદીના મુખમાંથી નીકળો ને, ઓહો, ટેક્સટાઇલની ફેક્ટરી ખોલી નાખી, બોલો, સમજાય છે ને? હા, અરે પેલો તો ખેંચી 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 ખેંચીને એની 10,000 હાથીનું બળ એની ભુજામાં હતું, પણ લોત પોત થઈને ઢળી પડ્યો. દુશાસન રક્ષા કરી. માટે એક વાત યાદ રાખવી, પ્રાર્થના કોની કરવી એ ખબર હોવી જોઈએ. ગમે એ પકડાઈ જાય પછી એમ થાય, અરે આ મને નહોતી ખબર. ભગવાન કે તો પછી મને ક્યાંથી ખબર હોય તારી. બહુ સરસ મજાની એક પ્રાર્થના ગાવી છે, તમને જો શબ્દો પકડાય તો ઝીલજો. થોડી નવી પ્રાર્થના છે. કોઈ એવા ભાવિક શ્રદ્ધાળુ પ્રેમી ભક્તના હૃદયમાંથી ઉઠેલી પ્રાર્થના છે, પણ પ્રાર્થના કોની કરવી એ આપણને બહુ શીખવાડે છે. સરસ. મનુષી કી કરો પ્રાર્થના, કોની પ્રાર્થના કરવી એ શીખવાડે છે. ભગવાન રક્ષા ક્યારે કરે એ પણ આપણને ખબર હોવી જોઈએ. મન ઉસી કી કરો પ્રાર્થના, મન ઉસી કી કરો પ્રાર્થના. જગ મે સબસે બડી એક હી શક્તિ હે, જગ મે સબસે બડી એક હી શક્તિ હે, ઉસકી ભક્તિ સે બઢકર નહીં ભક્તિ હે, ઉસકી ભક્તિ સે બઢકર નહીં ભક્તિ હે. છલ કપટ લોભ કે સારી સંતાપ સે, છલ કપટ લોભ કે સારી સંતાપ સે, બસ ઉસી કી શરણ મે તેરી મુક્તિ હે, બસ ઉસી કી શરણ મે તેરી મુક્તિ હે. ઓ હરેગા તેરી યાતના, મન ઉસી કી કરો પ્રાર્થના, ઓ હરેગા તેરી યાતના, મન ઉસી કી કરો પ્રાર્થના, મન ઉસી કી કરો પ્રાર્થના, મન ઉસી કી કરો પ્રાર્થના, મન ઉસી કી કરો
शायद वो तो किसी में नहीं देखता, वो तो किसी में नहीं देखता, चाहता है वो सब में रहे एकता, चाहता है वो सब में रहे एकता, उसको इंसान बनकर दिखाएंगे हम, उसको इंसान बनकर दिखाएंगे हम, क्या हुआ बन न पाए अगर देवता, क्या हुआ बन न पाए अगर देवता, जिसने दी है हमें भावना, मन उसी की करो प्रार्थना, जिसने दी है हमें भावना, मन उसी की करो प्रार्थना, 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 जिसने जीवन दिया जिसने दिया आत्मा, जिसने जीवन दिया जिसने दिया आत्मा, जो है संसार में सबका परमात्मा, संसार में सबका परमात्मा, मन उसी की करो प्रार्थना, 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 वो हरेगी हाँ वो हरेगा तेरी यातना, मन उसी की करो प्रार्थना, वो हरेगा तेरी यातना, मन उसी की करो प्रार्थना, जिसने दी है हमें भावना, मन उसी की करो प्रार्थना, जिसने दी है हमें भावना, मन उसी की करो प्रार्थना, 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 जिसने जीवन दिया। हिंदी जानो छो? બહુ સરળ છે શબ્દો, તરત સમજાઈ જાય, આપણને ખ્યાલ આવી જાય, બીજે ત્રીજે માથા ભરાવવાથી કે જ્યાં બીજે ત્રીજે ડોટો કાઢવાથી આપણો મેળ ન પડે ને, આ એક ઠેકાણું એવું છે કે જ્યાંથી કોઈ કેસ ફેલ નથી ગયો। તાલીઓ બજાવો। હા, આ તો ભગવાનની વાત છે ભલામણ, અને બીતા બીતા નહીં પાડવાની, પાડવાની તો વ્યવસ્થિત પાડવાની, નહીતર માળા તો કોઈ લાવ્યા નથી। ફરી વાર આવતી શિબિરમાં કરી દઈશું। જિસને જીવન દિયા જિસને દી આત્મા જો હે સંસાર મે સબકા પરમાત્મા, મન બોલો જો, મતલબ અડધા તો હોય જ ગયા છે, પાકું છે, એક કડી તો હું તમને ગવડાવીશ જ। મન ઉસી કી કરો પ્રાર્થના, मन उसी की करो प्रार्थना, ગાવાનો અવાજ બહુ સરસ છે આ લોકોનો, થોડું વોલ્યુમ ખાલી વધારો ને અંદરથી આમ નાભીમાંથી તો ઓર મજા આવે એવું છે। મન ઉસી કી કરો પ્રાર્થના, મન ઉસી કી
કરો પ્રાર્થના કેટલું સરસ મને એમ થાય તમારી પાસે 6 વાગ્યા સુધી ગવડાયા જ કરું એવું થયા કરે પણ પછી સંતો એ બધા વિષયો આપી દીધા હોય ને એટલે મારે છૂટકોની આગળ લઈ જવા વગર જગમે સબસે બડી એક હી શક્તિ હૈ ઓર શક્તિ સહજાનંદ કી ઉસકી ભક્તિ સે બઢકર નહીં કોઈ ભક્તિ કારણ કે જે ઈશ્વરો છે અવતારો છે દેવી દેવતાઓ છે એ બધા એની જ આરાધના કરે છે વેદ વ્યાસે પણ પુરાણોમાં લખ્યું છે કોઈ પરમ શક્તિ જે છે નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમની અંદર પૂજા કરતા હતા આહ્નિક કર્મ પ્રભાતનું નારદજી આવ્યા નારદજી નરનારાયણ ભગવાનના પરમ ઉપાસક નરનારાયણ ભગવાનને પોતાનું ધ્યેય સ્વરૂપ પરાત્પર સ્વરૂપ માને એ વખતે પોતાની કુટિયામાં ભગવાન નારાયણ જ્યારે આહ્નિક કર્મ કરવા કરતા નારદજીએ જોયા ત્યારે એને સંશય થયો અરે જેને હું પરમ તત્વ માનું છું પરમ પિતા માનું છું પરબ્રહ્મ માનું છું એ તે વરી કોની આરાધના કરે છે કોની પૂજા કરે છે ને ત્યારે આ કથા આપણા કોઈ નંદ સંતોએ લખેલી નથી હો તમને એમ થાય તો આપણા સંપ્રદાયની તો આપણા બધા સંતો લખતા જ હોય કારણ કે પોતાના ઈષ્ટદેવની વાત કોણ ન લખે પતિવ્રતાની ટેક હોય નિષ્ઠા હોય એની વાત નથી આ સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મ્યની અંદર કથા લખી છે વેદ વ્યાસે પૂજા પૂરી થઈ નારદજીએ બે હાથ જોડી નારાયણ ભગવાનને કહ્યું પ્રભુ એક પ્રશ્ન છે ભગવાન સમજી ગયા શું પ્રશ્ન છે અને ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ હું તમને તમારાથી પર બીજું કોઈ તત્વ જ નથી તો પછી તમે કોની પૂજા કરો છો નારાયણ ભગવાન કહે છે હે નારદજી તમે મારા પરમ એકાંતિક ભક્ત છો માટે આ વાત તમારાથી છુપી હું રાખીશ નહીં પણ આ ગુહ્ય વાર્તા છે કેવા જેવી નથી છતાંય મારા પરમ ભક્ત માની મારા અતિવાલા સંત માની અને હું તમને આ વાત કરું છું કે મારા તમારા પરમ પિતા પરબ્રહ્મ જે તત્વ છે એની હું આરાધના કરું છું એક શક્તિ જેની ભક્તિથી બઢીને બીજી મોટી કોઈ ભક્તિ જ નથી હાથીના પગલામાં અમુક અમુક વાક્યો તમારે પૂરા કરવા પડશે હા એટલે એ મારી ટેવ છે થોડીક એવી હારી ગણો બુરી ગણો હાથીના પગલામાં બધાના પગલા આવી ગયા વો હરેગા તેરી યાતના મન જો પાછા ઉભા રહી ગયા હજી કઈ ને બેઠો છું ત્યાં ભૂલવાનું નહીં તમારો નહીતર હું કથા ભૂલી જઈશ હા ટ્રેક ઉપરથી ટ્રેન જો ઉતરી જાય તો એક્સિડન્ટ થઈ જાય મોટું મન ઉસીકી હા એમ હોકારો દેવાનો આ છે ને કથા બે પ્રકારની હોય છે એક નારદ પદ્ધતિ અને એક વ્યાસ પદ્ધતિ વ્યાસ પદ્ધતિમાં વ્યાસપીઠ પર બેઠા હોય એને જ બોલવાનું હોય પણ આપણે આ કથા નારદ પદ્ધતિવાળી છે હમણાં જો નારદજી એનો પ્રશ્ન પૂછો એમ ક્યારેક પૂછાય ભાઈ તૈયાર રહેજો એક પેલું કોટલેસ રાખવા જેવું ખરું એટલે ના પાડી દીધી છે જ નહીં વાંધો નહીં કાલથી પણ આજ નહીં હોય તો લાંબો વાયર નહીં તો કરાવી જો એવા પરમાત્માની પ્રાર્થના છે ને એ અમોઘ શક્તિ છે પ્રાર્થના ભગવાન સાથે જોડવાનો સરળ અને ટૂંકો રસ્તો છે પ્રાર્થનામાં બધી શક્તિ આવી જાય પ્રપત્તિ આવી જાય
શરણાગતિ આવી જાય, બે એક જ પ્રાર્થનામાં દાસત્વ ભાવ આવી જાય, નવદા ભક્તિ આવી જાય, દીનપણું બધું, દાસત્વ બધું જ આવી જાય પ્રાર્થનાની બહાર કાંઈ તમે જો. અને પ્રાર્થનામાં સારું, નહીં ભૂખે રહેવાનું, નહીં ભોયે હોવાનું, નહીં જંગલમાં જવાનું. બાથરૂમમાં નાતા નાતા પ્રાર્થના કરી શકાય. કાં પેલો હાથી નાતો નાતો પ્રાર્થના નહોતો કરતો? ભાગવતમાં કથા લખી, બોલો. સરોવરમાં નાવા પીડ્યો તો પ્રાર્થના ક્યારે આવે એ પાછું તમને ખબર હોવી જોઈએ. પ્રાર્થના આમ તો તમને શોર્ટ એન્ડ સ્વીટ કહું, પ્રાર્થના કરવાની હોતી નથી, થઈ જતી હોય છે. હા આમ તો કરે, દુઃખ મે સુમિરન સબ કરે, સુખ મે કરે ન કોઈ. અને જો સુખ મે સુમિરન કરે તો દુઃખ કાય કા હોય. એમને નથી બોલાયું, થઈ જાય છે પ્રાર્થના, થઈ જાય છે. પ્રાર્થનાથી આત્મામાં અનંત શક્તિનો સંચાર. મહાભારતમાં કથા લખી છે, તમે ભગવાનની પ્રાર્થના કરો ને એટલે ઓટોમેટિક બધી કુંડલીઓ જાગ્રત મંડે થવા. જે યોગથી ન થાય, જે તપથી ન થાય, જે વ્રતથી ન થાય, જે તીર્થયાત્રાથી ન થાય, એ વસ્તુ પ્રાર્થનાથી થાય. અને પ્રાર્થનામાં કોઈ ઉંમરની પાબંદી નથી. પ્રાર્થનામાં કંઈ જોઈએ, તમારી પાસે હોનાના બિસ્કીટ હોય તો જ તમે પ્રાર્થના કરો, કે રાજમહેલમાં રહેતા હો તો જ પ્રાર્થના કરો. ના ભાઈ, ના એવું કાંઈ છે. ગજેન્દ્રએ ભગવાનની પ્રાર્થના કરી, ભાગવતમાં કથા છે. મુશ્કેલીમાં આવ્યો, 10-12 આથણીઓ ને 5-25 બચ્ચાનું ટોળું બરાબર બધાય સરોવરમાં જ્યારે પાણી પીવા કે સ્નાન કરવા આવ્યા, એના બધા કુટુંબ પરિવાર તો બહાર ફરતા હતા, પણ હાથી ઉતાવળો થઈને પડી ગયો પાણીમાં. એ પાણીમાં પડ્યો ને મોટો જબર મગર મચ્છ આવ્યો, હાથીનો પગ પકડી લીધો. પાણીમાં જોર મગરમચ્છનું વધારે હોય, હાથીનું ન હોય. એક તો હાથી વજનદાર હેવી પ્રાણી, મગરમચ્છ અંદર ખેંચે, હાથી બહાર ખેંચે, પેલો અંદર ખેંચે. ધીરે ધીરે હાથીનું બળ ઓછું થવા લાગ્યું, મગરમચ્છ જીતવા લાગ્યો, અંદર ખેંચવા લાગ્યો. છેલ્લે ખાલી હુંઢ બાક આમ ઉપર રહ્યો. અને એ વખતે એને પોતાની હાથણીઓને બહુ પોકારી, એ એકાદી તો આવો, તો કે નો, આમાં ન હોય, આ તો સંસાર છે, અમે સંસારમાં છીએ, સંસારમાં નિયમ છે, આપણું કામ કરી લેવું, ભાગો નહીતર આપણને ડૂબાડશે આવડો. અને ત્યારે હાથીને અંતે આવી સમસ્યા, આવી મુશ્કેલી. અને એ વખતે ભગવાન યાદ આવ્યા હાથીને, કથા લખાણી શાસ્ત્રમાં, હે પ્રભુ, હે નાથ, અનાથના અનાથનો ધારાના આધાર, હે પ્રભુ, હે હરિ. આમ જે અંદરથી નાદ નીકળો ને, એ ગરુડાતજીને એ પાળા પધાર્યા રે, હે ધીરે ગજ સારું હો મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ. પણ એક વાર પાણીમાં પડો તો ખરા, ભગવાન કે છે એમને, ભાઈ પથારીમાં પડ્યા પડ્યા, એ આવો પણ તું પથારીમાં છો, એવી રીતે તમે આવો દયાળુ. એ કરવા એ અમારા કાજ જી હો, ગુના કરીને મા પધારો ને સહજા હો નંદજી. આવ્યા હો ગરુડ તજીને પાડા પધાર્યા, દોટ કાઢી સીધી પોતાના હાથમાંથી સુદર્શન ચક્ર જે વેતું કર્યું ને, ગ્રાહના બે કટકા કરીને હાથીને છોડાવ્યો. કથા લખાણી આપણા સંતોએ જેટલા જેટલા શરણાગતિના પદો લખ્યા ને, જેટલા જેટલા ભક્તોએ કવિઓએ શરણાગતિના ભગવાનના માહિતમના મહિમાના પદો લખ્યા ને, એમાં આ ગજેન્દ્રની કથા ચોક્કસ સંભારી. પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી હોય,
બધા ગજેન્દ્રની વાત તો કીર્તનમાં લાવે 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 ને લાવે છે. ભગવાન કેટલા દયાળુ છે જોયું તમે, કેટલા દયાળુ છે. 5 વર્ષનો ધ્રુવજી મહારાજ વચનામૃત ગરડાના પ્રથમના 29માં વચનામૃતમાં કહે છે, 5 વર્ષના ધ્રુવજીએ પરમાત્માની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફુરણા થઈ. 5 વર્ષના છોકરાને વેદ ક્યાંથી આવડે? અને આ તમને કહું, પ્રાર્થના છે ને, પ્રાર્થના એ શુદ્ધ હૃદય વિના સાચી પ્રાર્થના થઈ શકે જ નહીં. એક તો હૃદય છે ને નિર્દોષ જોઈએ, શુદ્ધ ચોખ્ખું જોઈએ. ત્યારે હૃદયની અટારીએ બેઠા પરમાત્મા તો રાહ જોઈને બેઠા છે. એકવાર પુકાર તો કર, એકવાર સાદ તો કર, હું રાહ જોઈને બેઠો છું. કારણ કે ભગવાનને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, હૃદય ચોખ્ખું હોય, નિર્દોષ હોય, નિષ્કપટ હોય. 5 વર્ષનો ધ્રુવજી હે સંતના આશીર્વાદથી તપ કરવા પરમાત્માની પ્રાપ્તિ માટે જંગલમાં ગયો અને પરમાત્મા રાજી થયા. હવે આને પ્રાર્થના કરવી છે પણ શબ્દ કંઈ ખબર નથી. અને ત્યારે પરમાત્મા કહે છે, બેટા શબ્દોની કાંઈ જરૂર નથી, શબ્દોની કાંઈ જરૂર નથી. પરમાત્માએ પોતાનો શંખ એના ગાલે અડાડ્યો ને એ 4 વેદની ઋચાઓ બોલવા માંડ્યો, સ્તુતિ કરવા માંડ્યો. મોટો વિદ્વાન, મોટા ઋષિ મુનિ જેને વેદ લખ્યો એ ન કરીએ કે એવી સ્તુતિ ભાગવતમાં વ્યાસજી અલા ધ્રુવની લખી છે, એવી સ્તુતિ કરી બોલો ભગવાનની. જોયું તમે, એક છોકરો ભગવાનના મંદિરમાં બધા ભક્તો સાથે એવડો, એ બધાને જોઈને હાથ જોડીને આંખ બંધ કરીને ભગવાનની સામે આમામામામાં હોઠ ફફડાવે. બધાય તો આવડતા હોય, કંઈક ને કંઈક શ્લોકો કડીઓ આવડતી હોય, પ્રાર્થના સ્તુતિ આવડતી હોય, ગાતા હોય. પણ આ છોકરો નાનો એવો 2-4 વર્ષનો છોકરો અને એ હાથ જોડી આંખ બંધ કરી ભગવાનની સામે હાથ જોડીને આમ આમ હોઠ ફફડાવે એટલે પૂજારીને આશ્ચર્ય થયું, આટલો નાનો છોકરો શું બોલતો છે, શું ભગવાનને કહેતો છે. એટલે પૂજારીએ હાથમાં હાકરનો ગાંગડો લઈને હાથમાં દીધો, લે દી બેટા, એ તું તું ભગવાનને પ્રાર્થના કરે છો, એ તું શું ભગવાનને કહે, તને શું આવડે છે પ્રાર્થનામાં? તારે કે મને તો મારા સાહેબે કક્કો શીખવાડ્યો છે. હું કક્કો શીખવાડ્યો છે, એ કક્કો આખે આખો બોલી જાઓ, ક ખ ક ખ ક કા કીકુ કા બધું બોલી જાઓ, બારાખડી બધી. એમાંથી ભગવાનને જે ગમે તે ભલે શબ્દો ગોઠવી લે, એ કંઈ બાકી મૂકું છું. બસ એ તો આ ભાષા સમજે છે, આ ભાષા નહીં, કઈ ભાષા સમજે છે? હૃદયની ભાષા સમજે છે, ભાવ સમજે છે તમારો. અને હું આપણે કહીએ તો જ ભગવાનને ખબર પડે. ઘણા તો એવા ફટકારતા હોય ભગવાનને, છાતીમાં સીધો ભાલો વાગે એવો, એવું કહેતા હોય, તમારે ત્યાંથી ઉપાડે, તમને અમારી કાંઈ પડી જ નથી, લો આ માળા કરી કરી કરીને મરી ગયા, મંદિરે જઈ જઈને તળિયા ઘાઈ ગયા. આટલી ભક્તિ કરી, આટલા વ્રતો કર્યા, આટલી પૂજા કરી, આટલી સેવા કરી, તો એ કાંઈ તમારા મનમાં જ નથી. ભગવાન કે તું ત્યારે જ ત્યારે મોટી મૂર્ખામી કરે છે, તું ભગવાન જ મન નથી માનતો, તું મને અંતર્યામી જ નથી માનતો. ભગવાનને ન ખબર હોય આપણી તકલીફની, પણ હા ભગવાનનો ખરો ભક્ત હોય ને એવી વખતે ભગવાનને પ્રાર્થના કરતો હોય, ભગવાનના ગુણોનું ગાન કરતો હોય, ભગવાનના નામનું રટન કરતો હોય કે ભગવાન બસ દુઃખ તો દીધું, હારે હારે દુઃખ સહન કરવાની શક્તિ દેજે. શું એવું કઈ જરૂરી નથી કે બધા સહન જ કરી નાખવું કે થઈ જ જાય, ઘણા ન કરી શકે સહન, સમજ્યા, ઘણા ના કરી શકે. તો એનો અર્થ કે પ્રાર્થના જ ન કરવી એવું નથી, કઈ સ્તુતિ જ ન કરવી, ભગવાનને કઈ કેવું જ નહીં. હા નાનો છોકરો હોય, કઈ તકલીફ પડે તો ના મા બાપને કે ન કે, તો આપણે તો રોજ ગાય છીએ, તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ. કઈ દૈહિક ઉપાધિ હોય, સાંસારિક પ્રોબ્લેમ હોય, કંઈ પણ ભૌતિક
આધિ વ્યાધિ ઉપાધિ હોય ત્યારે પરમાત્માને પ્રાર્થના તો ચોક્કસ કરવી જોઈએ. ખરેખર પ્રાર્થના તો થઈ જતી હોય છે, શ્રદ્ધાનો એ ધ્વનિ છે. ભગવાન ઉપરની અટૂટ શ્રદ્ધા પ્રાર્થનાના રૂપમાં ફેરવાઈ જતી હોય છે. જેમ દ્રૌપદીને હે કેવો આર્તનાદ નીકળો ને, એવી રીતનો જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય ને, હા ત્યારે પ્રાર્થના તમે જોજો. અને જેમાં વધારે હેતુ હોય ને એ પેલું યાદ આવે. ઘણા કઈક તકલીફ થાય કે આમ ઠેસ વાગીને પડી જાય ને, ઓયમાં હું કે આમાં તમે કેટલાય કહેતા છો પણ અત્યારે કોઈ નહીં બોલે. જોજો કઈક પડી ગયા, કઈક વાગી ગયું, કઈક થઈ ગયું, કે ઓય બાપ કઈ એમ થઈ ગયા, કે ઓય બાપ, કે ઓય માં. કારણ કે આખી જિંદગી એ જ કર્યું હોય, હે મહારાજ સ્વામિનારાયણ એવું થઈ જાય. એક તો મારે વચ્ચે વચ્ચે થોડું પૂછતો જાવ તો સારું, મને સારું રહે એમ. આમાં રોજ ભગવાનને પ્રાર્થના કરતા હોય એવું જરૂરી નથી કે કંઈક મેળવવા માટે જ પ્રાર્થના કરવી, ભગવાનને રાજી કરવા માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. ભગવાનની ભક્તિ છે, નિત્ય ભગવાનને પ્રાર્થના કરતા હોય એવા કેટલા. રોજ ભગવાનની પ્રાર્થના કરતા હોય, એ પૂજા કરતા હોય એ પ્રાર્થના જ કહેવાય હો, કારણ કે પ્રાર્થના જ છે ને. પ્રાર્થના કર્યા વગરનો દિવસ કાઢવો એ વાંઝ્યો દિવસ કહેવાય. દિવસમાં એક વાર તો પર ભગવાનને કઈ સમસ્યા તકલીફ આવે તો જ પ્રાર્થના કરવી, એવું નથી. આમ નમય થાય પણ પ્રાર્થના છે ને ગજબની વસ્તુ છે. પણ બીજું, પ્રાર્થના નિષ્કામ ભાવે જ્યારે કરે છે, રાજી કરવા ભગવાનને, ભગવાન પોતાની શુદ્ધ એમની સેવા સમર્પણ એ જોઈ, ભાવના જોઈ ભગવાન રાજી થાય, ભગવાન પ્રગટ થાય. એવું જરૂરી નથી હો કે ભગવાન આવી રીતના આપણે આમ જેમ બોલીએ ચાલીએ હાલીએ ફરીએ એવી રીતના પ્રગટ થાય તો જ પ્રગટ થયા કહેવાય. આપણા ઘરમાં ભગવાન પ્રગટ હોય, આપણા હૃદયમાં ભગવાન પ્રગટ હોય. ગુરુજી બહુ સરસ હમણાં સંતોની કથા કરે છે ત્યાં સાંજે 6 થી 7:15 વાગ્યા સુધી રોજ છેલ્લા 4 મહિનાથી વચનામૃતની. એમાં શરૂઆતમાં કથામાં ગુરુજીએ બહુ સરસ સંતોને વાત કરી હતી કે તમે આંખ બંધ કરો અને પરમાત્મા સાથે જ્યારે તમે વાતો કરો ને ત્યારે અંદરથી તમે પૂછો ને એ અહીં બેઠેલો અંદરથી તમને ચોખ્ખો અને સારો અને સાચો જ જવાબ આપશે. જે પૂછો તે તમે જવાબ આપશે. પણ એકવાર ભગવાનની સાથે વાતો કરવાની ટેવ તો પાડવી પડે ને. આમાંથી કોઈએ ભગવાનની સાથે વાતો કરી હોય એવા છે કોઈ? કોઈ નહી. હકીકતમાં તમે રોજ વાતો કરતા જ હો છો. પૂજા છે એ ભગવાનનો પર્સનલ કોન્ટેક્ટ છે. શું છે? હે મહારાજ જાગો. તે તમે ભગવાનને કીધું કે ન કીધું? કે સીધી મૂર્તિઓ પાથરી પારો પટ પારો તારા પછી મારો અરે ભાગ જાવ કે એવી તો પૂજા કોઈ નહીં કરતું હોય ને. હે મહારાજ જાગો. તો ભગવાન કે આ તારી જ રાહ જોતો તો લે તાર જાગો. તમે વિચાર કરો ભગવાન કેવા દયાના સાગર છે. આપણે 8 વાગે જાગીએ તો એ 8 વાગે જાગે, આપણે 12 વાગે જાગીએ તો એ 12 વાગે જાગે, આપણે 2 વાગે હુઈએ તો એ 2 વાગે હુવે. બોલો આવો દયાળુ આટલો કયાગરો ભગવાન તો ક્યાંય નહીં મળે. આપણે રોજ વાતો કરીએ છીએ ભગવાન સાથે. જાગો બેસો ભગવાન. જ્યારે કુંડળની એક વાત છે ને, પેલા હાથિયા પટગરની, મહારાજને પ્રાર્થના કરે રોજ, કંઈક પણ છીક આવે ને તો હે મહારાજ, પડખું ભરે તો હે મહારાજ, ઠેસ આવે તો હે મહારાજ, બગાસો આવે તો હે મહારાજ, રાત્રે 12 વાગે આમ પડખું ભરે ને હે મહારાજ. તે મહારાજ આમ વડતાલથી ગઢડા જતા હતા અને રસ્તો ફેરવીને સીધા કુંડળ. અંધારું હતું ત્યાં ઘરની બહાર, કરા પાસે ત્યાં ઉભા રહીને કે બોલ ભગત. આ તો જાગી ગયો તરત, જોયું કે જવાબ દીધો.
ના 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 ના, અત્યારે અંધારામાં કોણ હોય? મને તો વેમ છે, આ ભ્રમ થયો છે. વરી ઊભા થોડી વાર હોતા અને વરી આમ પડખું ફેર્યું, હે મહારાજ. તે મહારાજ બોલ્યા, બોલો ભગત. અને થયું નક્કી છે? વરી ફાનસ હળગાયું, દીવો કીરો જોયું, તો મહારાજ ત્રણ છોકલાવાળી પાક જરિયાની જામો સોનેરી સરવાળ મંદ મંદ હસતા, મહારાજ. અરે મહારાજ, તમે ક્યારના? જ્યારનો તું બોલાવે ત્યારનો ઊભો છો. કે મહારાજ, મેં ક્યાં તમને બોલાયો? એટલે તું હમણાં કહેતો, હે મહારાજ, હે મહારાજ, એમ નથી કરતો. હું એટલે જ હોકારા દઉં છું મહારાજ, એ તો મને ટેવ પડી છે એવી. મહારાજ કે, મને હોકારા દેવાની ટેવ પડી છે, તને પડી તો મને પડી છે. મારો ભગત બોલાવે અને હું હોકારો ન દઉં, બનતું છે કોઈ દાડો? જોત ખરા, ભગવાન આપણી સાથે વાતો નિત્ય કરવા ઈચ્છે છે, ચાહે છે. તું એક વાર મારી હારે વાતો તો કર. મને એકલા ગમતું નથી, સ એકાકી ન રમતે. વેદમાં લખ્યું છે, બોલાવો. સ એકાકી ન રમતે, ભગવાનને એકલા ગમતું જ નથી. માટે હવેથી ભલે કોઈ આંગળી ઊંચી નથી કરી, પણ હવે ભગવાનને અરે રોજ વાતો કરજો. હવે એ પૂછી લો વારો વાર ભેગા ભેગું, કોણ કોણ કરશે? હાલો હું તો કરીશ. હા, આમ કથામાં રિઝલ્ટ મળવું જોઈએ, તો નહીં તો ના કલાક ગળું મારું દુખી જાય. એનો કઈ અરજ થોડો? આ કેટલા તૈયાર કરીને આ બધું, આ બધું, આ બધું કમઠાણ ઊભું કરવું એટલે કઈ હેલું છે? વિવેક સ્વામી પૂછજો ખરા. એમાંથી એકાદી વાત સારી લાગે અને ભગવાન માટે, આપણા જી આત્મા માટે કામ લાગી જાય, તો કામ પૂરું થઈ જાય. પણ મેં વાત છેલ્લે એ કરી કે પરમાત્માની પ્રાર્થના કરવીને તો નિષ્કામ ભાવે કરવી. ભગવાન જાણે છે, ભલે આપણે નથી ચાહતા, નથી ઈચ્છતા, છતાંય પણ ભગવાન બળાત્કારે, જબરજસ્તી એ વસ્તુ ભગવાન આપે છે. અને આપણે માગીએ તો માગી માગીને શું આ માગીએ? હે, ભગવાન રાજી થાય ને આવી જાય કે માગ માગ તારે. ભગવાન કે, પેલા પેલા લોઢવાના લખુચારણની જેવું, મહારાજ એક મહિનો એને ઘેરે રહ્યા. કેટલો? એક મહિનો એને ઘેરે રહ્યા, દૂધ ને દહી ને માખણ ને ઘી ને. અને બાએ બહુ ભલી પડી, સમાધિ નિષ્ઠ હતી. ઓ હા, આત્માનંદ સ્વામીની શિષ્યા હતી, જેવી તેવી હોય લખુબાઈ. હા, સ્થિતિવાળા બાઈ. નીલકંઠવરને ઓળખી ગયા કે આ તો કોઈ ચમત્કારી બાળક છે, કોઈ સામાન્ય નથી આ. એને સેવા કરી, એને રૂષ્ટ પુષ્ટ કરવા, કે આને તપ કરી કરીને આ હાડકા દેખાઈ ગયા ના, અને બરાબર તાજો માજો કરી દો. હા, 78 ભેંસો દુસ્તીથી, બોલો, રોજ ખાય. પછી મહિનો થયો એટલે મહારાજ કે, હવે આગળ જાવું છો બા? હે મહારાજ, તમારી બહુ સેવા કરી. મહારાજ કે, હા એ જ કહું છું, બહુ સેવા કરી. તમે કંઈક માગો, શું જોઈએ તમારે? ત્યારે એ લખુબાએ શું માગ્યું ખબર? આ મારી 60-70 ભેંસોનું ખાંડું છે ને, એ બધું સુખી રહે, એમ નામ દૂધ દેતું રહે, હાજુ નરવું રહે. અરે મહારાજ, આ ભેંસોની હાથ પેઢી મરી ગઈ, આ હે નહીં રહે, એક દ્યાય વહી જવાની. મહારાજ કઈક, મહારાજ કે કઈક બીજું માગો ને, આવું શું માગ્યું? આ દુનિયાના લોચા, આવું બેસું બેસું બધું, એ તો ઠીક છે રે, બીજું કઈક માગો. હે મહારાજ, મારો એકનો એક દીકરો વીરો છે ને, એ હાજો નરવો રે, આમને એ અમર રે. હવે અમર બ્રહ્મા નથી રહેતો, એ ક્યાંથી રે? એ તમે તો પેલી રાવણ વાળી વાત કરી, હે, કે હું મરું નહીં, આનાથી નો મરું, ફલાણાથી નો મરું, ટીકાણ. ભાઈ તોય બધા મરી ગયા. હે, આ પૃથ્વીનો, આ સૃષ્ટિનો ક્રમ જ છે, જેનું જન્મ છે એનું મૃત્યુ છે. એવું નહીં કંઈક બીજું માગો. કાંઈ ત્યારે માગી ન હોય કે આના સિવાય, ત્યારે ભગવાન કે, હવે મારે એક મહિનો અહીંયા આ માખણ ને દહીં ને દૂધ ખાધું છે, એમનેમ તો જવું નથી. ત્યારે ભગવાન હામે ચાલીને આપીને ગયા, આવો કરુણાનો અવતાર તમે જો. મહારાજ કે, જા માજી, અંતકાળે તને અક્ષરધામમાં લઈ જઈશ, અક્ષરધામ દીધું તને, જા. વિચારો કેવા ભગવાન. પણ માગતા ન આવડે. આપણે માગી માગીને શું માગીએ? પેલો એક છોકરો હતો, એની માં સાથે દુકાને ગયો, એ દુકાનમાં એની માને લેવું હોય છે ને, પણ પેલો છોકરાની નજર એક પેલા નાના ડબરા ઉપર, પેલા શું કહેવાય, આટલા આટલા પેલા બાટલા હોય ને,
એકમાં સિંગ ભરી હોય ને એકમાં ચણા ભર્યા હોય ને એકમાં આ ભર્યું હોય ને ચોકલેટ ને બધું હોય, એની સામે ટકર ટકર જોયા કરે. એટલે પેલો વેપારી સમજી ગયો કે છોકરાને હા લલચાણું છે. લે 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 બેટા, મુઠ્ઠી ભરલે મુઠ્ઠી ભરલે. કે છોકરા આમ ખભા ઓલે, અરે શરમાઈશ નહીં, તારી જ દુકાન છે, લે 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 લે. બે ચાર વાર વેપારીએ કીધું પણ છોકરો અડ્યો નહીં. એની માને થયું કે આને કે છે તો આવડો લેતો કાં નથી. વેપારીની સ્વાર્થ હોય ને કે આ છોકરાને જોડે તો મુઠ્ઠી ભરી લે, તો એની માં થેલો ભરી લે દુકાનમાંથી, વકરો થાય ને મારે ફાયદો થાય, રોજ અહીંયા જ આવે, લઈ લે લઈ લે. ના, એની માં કે પણ કે છે લઈ લે. પછી વેપારીને થયું કે આ છોકરો શરમાતો લાગે છે. એને વળી ડબરો ખોલીને એક ખોબો ભરીને ઉપરનું ખિસ્સું ભરી દીધું, નીચેના બે ખિસ્સા ભરી દીધો, હાથમાં એ ખોબો ભરીને આપી દીધું. છોકરો મંદ મંદ સવા લાગ્યો, વાહ. પછી એની માએ લેવું તો એના કરતા ડબલ લઈ લીધો, આ વેપારી હારો છો. પછી થેલો ભરીને બિલ ચૂકીને બહાર નીકળ્યા ને રોડ ઉપર એની માએ છોકરાનો કાન પકડ્યો કે ગાંડા ક્યારે નહીં પેલો કહેતો તો લઈ લે લઈ લે લઈ લે લઈ લે, લેતો કાનો તો પછી તો આ બધું ભરી લીધું, પણ કીધું ત્યારે કેમ ન લીધું. ત્યારે છોકરો કે ઈ માં તન ન ખબર પડે, લે 8 વર્ષનું ટાબર્યું 40 વર્ષની માને કે તન ન ખબર પડે. તારે કે મને ન, હા કેમ, તારે કે ઈ ક્યારનો કહેતો તો મુઠ્ઠી ભરલે મુઠ્ઠી ભરલે મુઠ્ઠી ભરલે, અમારી મુઠ્ઠીમાં આવે કેટલું, હે. અને ઈ દે ત્યારે ખિસ્સા ભર દે, પટારા ભર દે, અરે ઓરડાના ઓરડા ભર દે, કે બાકી રાખે. હા પેલા નતા દીવો પ્રગટાવા ગયા પછી પાછું ઓલવા જવું પડ્યું. બોલો, હવી મારી કથા નથી કેવી, નહીં તો તમને એમ થાય કે આ ક્યાંથી સમજ્યા. આવું છે તારે, આપણે માગીને શું માગીએ ભગવાન પાસે, પણ ઈ આ હા 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 ઈ દે ત્યારે ભાઈ અભરે ભરે હોય, અભરે ભરે. માટે ભોળા ભાવથી ભગવાનને પ્રાર્થના ચોક્કસ કરવી, નિર્દોષ ભાવથી, નિખાલસ ભાવથી, નિષ્કામ ભાવથી પરમાત્માની પ્રાર્થના કરવી. એ પ્રહલાદજીએ કેવી પ્રાર્થના કરી તમે જોવો તો ખરા. હા, ભગવાન વારે ચડ્યા, ભગવાન પ્રહલાદની 1000 વખત એના બાપે એને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ આને વિશ્વાસ એવો ને, હા હરી રાખે સો હોય, હે મારો હરી કરે સો હોય. રખવાળ એક ભગવાનની એનો કોણ વાકોવાળ કરી શકે, જેને રામ રાખે કરો પૂરું. આ મોઢે બાંધ્યું છે ને એમાં કોણ બોલે કઈ ખબર નથી પડતી, વાંધો નહીં બાંધી રાખજો, નહીં તો ફરિયાદ મને આવશે કે સ્વામી હું વિવેક સ્વામી કે હું બંધાવું ના છોડાવે. સમજ્યા, જેને રામ રાખે એને, હા એમ હોકારો હોવો જોઈએ, રામ રાખે એને 1000 વર્ષ સુધી એને હેરાન કરી નાખો. ઓલા 1000 વખત મારવા પ્રયત્ન કર્યો નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં લખ્યું છે, પણ છતાં એનો વાકો વાળ ન થયો. અને છેલ્લે છેલ્લે પ્રહલાદજીએ એના બાપે કીધું કે વિષ્ણુ 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 ક્યાં તારો વિષ્ણુ. અને ત્યારે પ્રહલાદ કે બાપુજી ક્યાં નથી એ કયો ને, એ જગ્યા બતાવો ને ક્યાં નથી. તારે કે આ ધગધગતા થાંભલામાં છે તારો વિષ્ણુ, બોલ. અને ત્યારે આમ નજર નાખીને તે ઉપર કીડીઓ ચડતી જોઈ, હળકતો થાંભલો લાલ ઘૂમ અને એમાં કીડીઓની લાઈન. હવે પ્રહલાદને કઈ બાકી રહે, હા માય મારો વિષ્ણુ મારો ભગવાન બેઠો છે. અને ત્યારે આમ બાવડું પકડીને ઘા કર્યો સીધો, લે પકડ તારા ભગવાનને. અને જ્યાં થાંભલાને બાથ લીધી ને ત્યાં તો કડડાટ કરતો થાંભલો બાંધ્યો તૂટ્યો અને ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થઈ ગયા. તો વિચારો, ઘે 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 કરતી છલાંગ મારી, બે હાથે પેલા ને ઉચકી લીધો, ખોળામાં લઈ લીધો. અને કે છે બોલ તારે કેટલા વરદાન, તો કે ઘણા વરદાન. યાર વરદાન યાદ આવ્યા કઈ, હે બોલ હું આકાશમાં છું પાતાળમાં, તો કે ના આકાશમાં નહીં પાતાળમાં નહીં તમારી ગોદમાં છું, કે
બાયલ હું મનુષ્ય છું કે પશુ, તારે કે મનુષ્ય નહીં પશુ નહીં, ઉપર પશુ નીચે મનુષ્ય, બાયલ મારા નખ લીલા છે કે હુકા, તારે કે લીલા નહીં હુકા નહીં, બાયલ સંધ્યા અલા દિવસ છે કે રાત, તારે કે દિવસ નહીં રાત નહીં, બરાબર સંધ્યા સમય છે અત્યારે, બોલ બોલ ઘરમાં છો બાર, તો કે ઘરમાં નહીં બારે નહીં, ઉમરા વચ્ચે લીધો, એક બાકી નો રહેવું જોયો જોઈ લે કે હા, એક નાના બાળક પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે રાક્ષસ હિરણકશ્યપની છાતીમાં નખ ભેરવીને ચીરી નાખ્યો, આતરડાની માળા ગળામાં પહેરી લીધી, ત્યારે ઘે 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 આમ તમે જો તો એટલો ક્રોધ ક્રોધ કાળી અગ્નિ જરે, અરે ત્રિલોકી ભયભીત થઈ ગઈ, દેવતાઓ ભયભીત થઈ ગયા, પણ પ્રહલાદ આ મદદ વાળી ઉભો છો, હવે બાપુજી શાંત થાવ, બહુ થયું, હવે બહુ, એ પ્રહલાદ તું બીતો નથી મારાથી, ના બીવાનું શાંતિ, હું તો મારા બાપથી નહોતો બીતો, તો તમે તો એનો બાપનો બાપ છો, હે તમે તો કરુણાનો સાગર છો, ભક્ત વત્સલ ભગવાન મારા ઈષ્ટદેવ છો, તમારાથી બીવાનું શું, જે ભગવાનમાં ન માનતો એનાથી બીવો, ભગવાનથી નો બીવું, ભગવાન તો આમ પાછું અર્થનો અનર્થ એવો કરી નાખ્યો, આમાં કઈ નક્કી નહીં, હા કે આ ભગવાનથી બીવાન નહીં, જે ફાવે તે કરવાનું, પીવું હોય તો પીવાનું, ખાવું હોય તો ખાવાનું, લે એટલે એવો અર્થ નથી, ભગવાન તો પોતાના ભક્તના રખેવાળ છે, ત્યારે ભગવાન ભગવાન રાજી છે એમના ઉપર, અને કીધું પ્રહલાદ માઇક 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 શું જોઈએ તારે, ત્યારે પ્રહલાદે શું માગ્યું, હે પ્રભુ હું તમારા વિકરાળ રૂપથી બીતો નથી, અને તમે માગો માગો ક્યારના મંડ્યા છો, તો એ યાદ રાખો, માગે એ ભક્ત નહીં, આપે એ ભગવાન નહીં, કેવું માગ્યું, તોય માગ્યું ભગવાને આગ્રહ, ના ના આજ તો તને દેવું જ છે, માગ માગ, તને ત્રિલોકીનું રાજ દઈ દઉં, એવું કઈ નથી જોતું મારે પ્રભુ, તો મારા ઇન્દ્રિયોને અંતકરણથી મારી રક્ષા કરજો, બસ અંત શત્રુઓથી મારી રક્ષા કરજો, આ તમે મારા બાપથી મારી રક્ષા કરીને એને હું રક્ષા નથી માનતો, જેથી મારા અંત શત્રુઓ થકી તમે મારી રક્ષા કરશો, તેથી હું સાચી રક્ષા માનીશ. લોયાના છઠ્ઠા વચનામૃતમાં મહારાજે કહ્યું, અને જ્યારે અંતઃશત્રુઓ પીડતા હોય ને ગાઢ સંકલ્પ બુરા થતા હોય, ત્યારે ભગવાનની અને ભગવાનના સંત મુક્તાનંદ સ્વામી જેવા સાધુની પ્રાર્થના કરવી, અંતઃશત્રુઓ માત્ર શમી જાય છે, નાશ થઈ જાય છે, ગાઢ સંકલ્પો વિરામ પામી જાય છે, હા જ્યારે એવું થાય ને, રે મહારાજ હે પ્રભુ, મોટા મોટા સંતો હોય ને, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાલ સ્વામી, અત્યારે પ્રગટ હોય, ગુરુજી હોય, દાદા ગુરુ હોય, જે સંતોમાં આપણને હેત હોય ને, એને યાદ કરીએ ને, આપણા ગાઢ સંકલ્પો ટળી જાય, આ પ્રાર્થનાની તાકાત છે. હા એવું નથી કે આપણા અંતઃશત્રુઓ ટળી ગયા હોય, ઇન્દ્રિયો બધી વિરામ થઈ ગઈ હોય, નાડી પ્રાણ બધા સંકેલાઈ ગયા હોય, પછી પ્રાર્થના કરો તો જ ભગવાન સાંભળે, તો જ પ્રાર્થનાની જરૂર શું, તકલીફ પડે ત્યારે જ પ્રાર્થનાની જરૂર પડતી હોય છે, ભલે ગમે એવા હોય આપણે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે, અરે જ્યારે સંકટ સમય આવે ને, લીલા ઘાસને પ્રાર્થના કરજો, એમાં રહીને હું તમારી રક્ષા કરીશ, એમાં રહીને. પ્રહલાદે માગ્યું, હે પ્રભુ કરતા તો તમે એક જ છો, તમારા સિવાય કોઈથી હે તરુણું ના તૂટે, હે ભગવાન ઇન્દ્રિયો અંતકરણથી મારી રક્ષા કરો, તમે બસ મારા અંત શત્રુઓથી મારી રક્ષા કરો. આપણે પણ ભગવાનની પ્રાર્થના બે શબ્દો ગાઈએ, આજના દિવસે પ્રભુ, કેટલી સરસ શબ્દો છે, જો પેલા શબ્દો સાંભળી લો, આજના દિવસે પ્રભુ
મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થાય. પ્રહલાદજી જે પ્રાર્થના કરી એ અહીંયા કવિએ આમાં શબ્દો મૂક્યા. આ મન બુદ્ધિ ને ચિત્ત અહમ વર્તાવી શાને જાય, અર્પિત છે તંત્ર મારું તો મુંજવણ શાને થાય. આ દોષ સ્વભાવનો ભાર મને સહેજે હરાવી જાય, એ મને મળ્યા છે સ્વયં હરિ, એ શાને વિસરાઈ જાય. અરે આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થાય. ભગવાન પુરુષોત્તમ નારાયણ આ ધરા ઉપર પ્રગટ થયા. વન વિચરણ કરતા કરતા સોરઠની ભૂમિ ઉપર ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને જેતપુરમાં ધર્મધુરા સોંપી, અને એ વખતે જે ભગવાન સહજાનંદ સ્વામીએ ઘનશ્યામ મહારાજે વર્ણિરાજ નીલકંઠ વર્ણિએ પોતાના ગુરુની જે પ્રાર્થના કરી છે, ગુરુ પાસે જે વરદાન, ગુરુ ખુશ થઈ ગયા કે વર્ણિ આજ તમારે જે જોઈ તે માગી લો. પણ જ્યારે એ વખતે મહારાજે પોતાના ગુરુ પાસે જે માગણી કરીને આહાહા, એવી કથા ન ભૂતો ન ભવિષ્ય કોઈ કોઈ શાસ્ત્રમાં નથી લખાણી. પ્રાર્થના કરતા આપણા મહારાજ જેવું શીખવાડે ને, ઓહો કઈ બાકી રે. યદિ તવ વરદાન, સત્સંગ જીવનમાં કથા છે, યદિ તવ વરદાન પાત્રતા મે વિતરત દાતુ મયે પ્સિતાન વરાંસ્ત્વામ મૃદુલ પદ સરોરુહદ્વયે મે મતિ રચલાસ્તુ સદૈવ નંદ સુનો ઇહ ચ યદુરુ દુઃખમંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય માહુ યદિ તર દપિ તચ્ચ વૈષ્ણવાનામ ભવતુ મમાપ ભવતુ મમાથ ચતે તુ સંત દુખા. હે ગુરુદેવ, ભગવાનના ચરણ કમલ સિવાય કોઈ જગ્યાએ મારી મતી જાય જ નહીં. આ પહેલી પ્રાર્થના, આ નોંધી રાખવા જેવી પ્રાર્થના છે. હા, સંત ગુરુદેવ રાજી થાય ને કે માગો શું જોઈએ, તેરા દુનિયાના લોચા નો માગવા એ તો એક દી મૂકીને વયું જવાનું છે, પણ આ મહારાજ શીખવાડે છે આવી પ્રાર્થના, આવી માંગણી કરવી કે મને બસ એવું દો કે ભગવાનના ચરણમાંથી મારું મન ક્યારેય પણ બીજે જાય નહીં. મન ભ્રમર ભગવાનના ચરણ કમલમાં સતત બસ એમાં વિહાર કરતું રહે, ફરતું રહે, એમાં રચ્યું પચ્યું રહે, એને મૂકીને ક્યાંય જાય નહીં. મહારાજે પ્રાર્થના કરી, તમે વિચારો. અને બીજું, હે ગુરુદેવ, તમારો ભક્ત અંતકાળની વેદના બહુ, હા, બે દુઃખ છે ને ભયાનક છે, એક જન્મનું અને બીજું મૃત્યુનું, બે દુઃખ ખતરનાક છે. રોમ કોટી વિછીતણી વેદના તું પામ્યો દેવના ચોર, તોય જાણ્યા નહીં જગદીશ ને દેવાનંદ સ્વામી કીર્તનમાં ગાયું છે. અને એ વેદના, જન્મની તો વેદના થઈ ગઈ, પણ હવે તમારો આશ્રિત થયા પછી મહારાજ કહે છે, ગુરુદેવ
તમારો આશ્રિત થયા પછી એને જો એક એક રૂવાડે વીછીનું દુઃખ એના એને એક વીછીનું દુઃખ પણ લખેલું હોય તો એ મારા એક રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ મને થાય પણ તમારા આશ્રિતને ના થાય. વિચારો, ક્યાંય આવી માગણી ક્યાંય પણ તમે વાંચી સાંભળીશ? અને હા, તમારો આશ્રિત થાય, તમારી કંઠી પહેરી હોય, તમારો ભગત હોય અને જીવનમાં એના પ્રારબ્ધને વશ થઈ પ્રારબ્ધને યોગે કરીને એને ભીખ માગવાનું લખ્યું હોય, રામપત્ર લખ્યું હોય, તો એ મને આવે પણ તમારો ભક્ત અન વસ્ત્ર આબરૂએ કરીને સુખી રહે. તો વિચારો, આપણા માટે ભગવાને કઈ બાકી મૂક્યું છે? તો એ પણ વડતાલ જાય ને તો ફાઇલ મૂકીને જ આવે. બોલો, હવે કાંઈ બાકી નથી રહેવા દેવું. ખાધે પીધે હરે ફરે બધી રીતે સુખ્યા હોય તો એ કહે કે હવે આ પાસ તો થઈ ગયો પણ નોકરી નોકરી મળશે. ધીરજ રાખ, તું થોડી ધીરજ રાખ. પણ હરિકૃષ્ણ મહારાજની કહેવાય 12 મહિનાની પૂનમ ભરે ને તો બધી ઈચ્છા પૂરી થાય. 98% ફાઇલ જ હોય. ઓ, બાકી તો ભગવાનને રાજી કરવા દર્શને તો ગુરુજી કહે છે ને કોક જ વિરલા જતા હોય. વરી વરી નોકરી લાગે કે દૂર છે તો હવે કઈ કઈ કદું સ્કૂટર. ભગવાન કે લે તાર સ્કૂટર. સ્કૂટર પૂરું થાય માન થાય તો કે હજી સ્કૂટરમાં પાછળ બેસનારા ઘટે. હવે તું હવે આમ ને બધું પછી ક્યારે ભગવાનને રાજી કરવા કરે? આવી શુદ્ર માંગણી ના કરવી. અને બીજા માટેની થયેલી માંગણી હોય ને, આહા, કોઈ બીજા માટે આપણે આપણા માટે જ પ્રાર્થના કરતા હોય છે મોટે ભાગે. ઓ, આપણા માટે મને આમ તકલીફ છે એટલે મારી તકલીફ દૂર થાય, મારી આ સમસ્યા છે એ દૂર થાય, મારું આ કામ થઈ જાય, મારે આ જોઈએ છે, મારે આમ કરવું છે. મૂન મારું, હુન મારું, હુન મારું, આજ માયા. અને ઘણી વખત આશ્ચર્યની વાત એ છે કે જે સંતો બધું મૂકીને ઠોકર મારીને હળગાવીને બેઠા હોય, બધું છોડીને બેઠા હોય, ભગત આવે ને સ્વામી જે આને બધું છોડી દીધું છે, બધું તજી દીધું છે, ખોટું માનીને બધું ફના કરી દીધું છે, એ પાછો આવડો એની પાસે જ માગે. બોલો, એટલે સ્વામી કે ભલામણ જે છે એ માગ. પણ એ કે ના, એ છે એ નથી જોતું. તમે જે દઈ દીધું છે ને બધું છોડી દીધું ને એ મને આપી દો. હવે એમાં માલ હોય તો આવડા નો રે ત્યાં. એવું કામ મૂકે ગાડીમાન બંગલામાન સંપત્તિમાન ધનમાન એમાં જ માલ માલ હોય તો બધા હું કામ મૂકીને આવી બેસી જાય. પણ નહીં, જે જે ખોટું જાણીને તજી દીધું છે એ જ પાછી માંગણી આની પાસે કરે. પણ સંતો કહે છે ભલામણ સાચું છે, અમે જે પકડ્યું છે એ માગીને તો દઉં. એના ઈ નહીં કઠણાઈ છે ને. એક કેટલા જણા સાધુ પાસે આવીને ભગવાનની મૂર્તિની વાતો કે ભગવાનની મૂર્તિ માંગતા હોય કે અમને ભગવાનની મૂર્તિ આપો ને. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામી કહે છે કે અમે તો જે જે આજ્ઞા કરીએ ભેળી મૂર્તિ દઈએ, ભેળી મૂર્તિ દઈએ. તો વિચારો, એક જ સ્થાન સદગુરુઓને, એક જ સ્થાન આ ભગવાન, એના હૃદયમાં મારે પહેડ દેવા છે. બસ ભગવાનનું દાન દઈ દેવું છે. ભગવાન દેવા જેવા છે, ઓ બીજું નહીં, બીજું નહીં. કેવી સરસ મજાની. હજી એક પ્રાર્થના કરી છે જો. વ્રજ રમણ કથા ચ યત્ર યત્ર પ્રથિત ગુણાશ્ચ ભવે યુરી શશંતઃ મમ ભવતુ સદેવ તત્ર વાસો ન તુ ભવ શક્ત ધિયા ક્વચિત પ્રસંગે. જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ને, આહાહા, ભગવાનના ગુણોનું ગાન થતું હોય ને, બસ એ ભગવાનની કથા જ મને ગમે, બીજું કાંઈ ન ગમે, ત્યાં જ મારું મન જાય. અને આપણે ઘણી વખત એવું થાય કથન ટાઈમ થાય એટલે કંઈક કામ કાઢીએ કે હા કીધું હોય ને સ્વામીએ ફોન કર્યો હોય કે હમણાં ઘણા દિવસથી જોયા નથી ભગત તમને, તો કે હા આટો મારીશ એકવાર. હું કરીશ આટો મારીશ એમનો કે આ દર્શન કરવા આવીશ એમનો કે હ
હું કે આટો મારીશ. હમણાં ચાર દિવસની કથાનું આયોજન કર્યું છે ભગત, તો અહીં આવી શકો તો બહુ સારું, જોઈશ. કાંઈ કામ નહીં હોય તો આવીશ. સાંભળજો તમે, જો હજી કામ તો એમ ઘણા એમ કે સ્વામી થોડુંક આ પ્લાન થઈ ગયો છે તો થોડો ફેરફાર થાય તો આવીશ, પણ હજી તો કામનો પ્લાન થયો જ નથી. પણ સંતો વાત કરે તો કાંઈ કામ નહીં હોય એ સમયે જો કાંઈ બીજું કામ નહીં આવી જાય તો હું ચોક્કસ. તમારી વાત નથી કરતો હું, આ તમે બહુ આ મુંડા ન ઉતરી જતા, બહાર રહેજો તો આવીશ. વિચારો, કાંઈ કામ ન હોય તો આવીશ. સ્વામી કે ન આવો તો વાંધો નહીં, પણ ઘેર બેઠા લાઈવ અત્યારે આ કથા આવે છે તો સાંભળજો. જો બહાર ન ગયો હોય તો ચોક્કસ સાંભળીશ, એ વખતે બહારનું ગોઠવી દે. બોલો, કહેવાનો અર્થ ભૂખ કેટલી છે, ભગવાન કેવું શીખવાડે છે. વાણી મે ગુણ કીર્તને ભગવત કર્ણો કથાયા શ્રુત. માલામાં છો પણ જેથી સમજીએ તેથી, આજ પાંચ દિવસે, હો દિવસે, વર્ષે, પાંચ વર્ષે, હો વર્ષે, એક જન્મે કે હો જન્મે, સમજવાની આ વાત છે. કરવાનું આ છે, આજ કરો કે કાલ કરો, ગમે ત્યારે કરો, એક દી કરવું તો આજ પડશે. બાકી માણસ થાકી જવાનો, થાકી જવાનો, દોટ કાઢી 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 અંદે પાછો ગોધો જોડાણો જેમ ધરનો ધર્મ ફેરા ફરીને પાછો હે ઘરનો ઘરમાં કે ધરનો ધર્મમાં, એકનું એક જ છે, એકનું એક જ છે, બેવ સમજ્યા, ક્યાંય નહીં જાય. પાછો આવી ફરી 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 ને આવે. વાણી મે ગુણ કીર્તને ભગવત કર્ણો કથાયા શ્રુતો સેવાયાં ચ ભુજો સ્મૃતો ચ હૃદયં ભૂયા દૃશો લોચને. કૃષ્ણાર્થેવ મમ ક્રિયાસ્તુ સકલા શારીરિકી માનસી દુસંગ ક્વચનાપિ માસ્તિહ વિભો દેહી ત્વમેતાન વરાન. બસ મને આવા વરદાન આપો. આપણો ભગવાન, આપણો ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ પોતાના ગુરુ પાસે શું માગે છે? એને હું કઈ જરૂર હતું? એ તો ભગવાન હતો, એને કોનું ધ્યાન કરવાનું, એને કોની સેવા કરવાની, એને વરી શું કરવાનું, ભગવાનને શું કરવાનું? તમને મને શીખવાડવા જ્યારે ગુરુ રાજી થાય ને ત્યારે આવું માગવું, ગુરુ પાસે આવું માગવું. મારી વાણી તમારા જ ગુણોનું કીર્તન કરે. આહાહા, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા બસ મહારાજ 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 મહારાજની રટના લાગી જાય. મહારાજ 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 ભગવત કર્ણો કથાયા શ્રુતો, મારા કાન તમારા જ ગુણોનું શ્રવણ કરે, તમારી જ કથાનું શ્રવણ કરે. આ મારા હાથ તમારી સેવા કરે, મારા હૃદયમાં અખંડ તમારી સ્મૃતિ રહે, હા મારી આંખો તમારા જ દર્શન કરે. આ બધી મારી ક્રિયા છે ને, મારી તમામ ક્રિયાઓ શરીરની હોય કે મનની હોય, બસ તમારા પરાયણ થાય. ક્યારેય પણ છેલ્લી માગણી કરી નહીં તો તમારે ચોક્કસ આપણે બધાએ માગવા જઈએ. દુસંગ પચના પીમાસ્ત્વિહ વિભો દેહી ત્વમેતાન વરાન. હે પ્રભુ, મને ક્યારેક કુસંગનો સંગ ના દેજો, ખરાબની સોબત ના દેતા. હા, સો સુનારની એક લુહારની કહે છે ને, આ વાત સાચી છે. સાધુએ અહીં ટક શબ્દના ટાંચણા મારી 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 મારીને એટલો સુંદર ઘાટ આપ્યો હોય, એટલું સરસ મજાનું ઘડતર કર્યું હોય, એવો એકાંતિક ભગત બનાવ્યો હોય, અને કોકની હલકી બે વાતો સાંભળે ને તો આ વીહ વર ઉપર પાણી ફેરવી દે. બોલો, કળિયુગમાં માયાનું જોર સત્સંગ કરતા કુસંગનું જોર હો ઘણું વધારે છે. માટે ચેતતા રહેવું ભગવાન માગે છે અને આપણને શીખવાડે છે
કે માગવું તો આવું માગવું, ભગવાનની પ્રાર્થના ચોક્કસ કરવી, પણ આવી કંઈક કેવી પ્રાર્થના કરવી એ પણ શીખવાડે છે ભગવાનને પોતાના ભક્તની વેદનાનું. તમે જો કોકનું દુઃખ જોઈ જ ન શકે, દુખ્યો દેખીને ખમાય, દયા આણી અતિ આકડા થાય, અન ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે, પર દુઃખને જોઈને જેનું અંતર દ્રવી જતું હોય એના હૃદયમાં આવી પ્રાર્થના ઉદ્ભવતી હોય છે. જે નિસ્વાર્થતાથી ચાહી શકે તે જ વ્યક્તિ ઉત્તમ રીતે પ્રાર્થના કરી શકે. પ્રેમ હોય ને, પ્રેમમાંથી પ્રાર્થના પ્રગટે. વેઠ કરતા હોય તો પ્રાર્થના ન થાય, પછી તો જલ્દી ફટફટ 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 બધું થાય, અને પેલામાં તો સમયનું ભાન ન રહે, ગરકાવ થઈ જાય. વચનામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ પ્રાર્થના કરતા શીખવાડ્યું છે, ઘણી જગ્યાએ. બીજા માટે પણ પ્રાર્થના કરવી એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. પોતા માટે તો બધા કરતા હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂના સાવર ગામ, ઉગા ખુમાણનું ગામ, કુસંગીઓનું ગામ, એક જ ભગત હતો ત્યાં. સંતોએ એને ઘેરે ઉતારો કર્યો. ગામના લોકોને ખબર પડી, વાત ઉડતી ઉડતી ગઈ ઉગા ખુમાણને દરબાર. એના ગામ ગુરુએ કહી છે એને બરાબર સ્વામિનારાયણના સંતો આરે વેર. એને રાજાની કાન ભંભેરણી કરી. રાજાએ માણસોને મોકલા, સંતોની ખીચડી બીચડી જે કદું તે ઢોળી નાખ્યું, ગાળો દીધી, બાવડા પકડી ગામની બહાર ઢોર માર મારી અપમાન કરી, ગાળો દઈને સંતોને કાઢી મૂક્યા. ગામની દૂર દૂર નદી ને ત્યાં સંતો નાયા, સ્નાન કર્યું, એ ઠાકોરજીની મરજી. અને ત્યારે એ ભગત નામ તો હું ભૂલી ગયો છું, શું છે ત્યાંના હરિભગત હતા એનું નામ. તો એ ભગતે કીધું, સ્વામી બહુ બિચારો દુઃખી થઈ ગયો, સાધુ આવ્યા મારે ઘેરે ને આ લોકોએ આવું કર્યું, સાધુ ઉપર અપમાન કર્યું, આવો સાધુનો દ્રોહ કર્યો. અને ત્યારે પેલા ભગતના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે સ્વામી એ રાજા ઈ જ લાગનો છે. સ્વામી કે શું ઈ લાગનો છે એટલે? ઈ કે સ્વામી આટલી મોટી ઉંમર થઈ વાંજ્યો છે કે આ સાધુના દ્રોહ કરે ને એટલે જ એને ઘેરે પારણું નથી બંધાતું કે. ઉગા ખુમાણ. ત્યારે પેલા ભગતે કીધું અને ત્યારે સ્વામી ઓહો ભગત આપણે હરિભગત થી એવું બોલાય, એવું બોલાય આપણાથી? ગુણાતીતાનંદ સ્વામી કે ભગત આવું બોલાય આપણાથી? અને બધાએ સાધુને કે લ્યો માળા હાથમાં, હાથમાં માળા લીધી સાધુએ, પ્રાર્થના કરો ભગવાનને મહારાજને આપણે. 9 મહિને ઉગા ખુમાણના દરબારમાં પારણું બંધાય, દીકરો એને ત્યાં જન્મે, ભગત મોકલે ભગત. અને હા, અને એ જ છોકરો એના દરબારગઢમાં સાધુની જોડ્યો, એના દરબારગઢની ખીતીએ લટકાડે, કરો પ્રાર્થના. અને સાધુએ સ્વામીએ બધાએ પ્રાર્થના કરી મહારાજને. જે માણસે ધોકા મારીને ગામની બહાર કઢ્યા હતા, લોહી લુહાણ સંતો થઈ ગયા હતા, ગાળો ભાંડી છાણને પથ્થરા ફેંક્યા હતા માથે, આ સાધુએ એના માટે પ્રાર્થના કરી, બોલો. આ સહજાનંદી સાધુની રીત વિચારો. સત્સંગી જીવનમાં તૃતીય પ્રકરણ, હા દ્વિતીય પ્રકરણમાં કથા આવે છે. જ્યારે મહારાજ ગઢપુરમાં પધાર્યા અને પહેલી વખત જ્યારે સંતોને ગામડે વિચરણ કરવા માટે મહારાજ મોકલતા હતા, અને એ વખતે પોતાની પાસે લીવડા નીચે બધા સાધુને બેસાડ્યા અને મહારાજ ક્ષમાનો ઉપદેશ આપતા એમ બોલ્યા, હે સંતો, જેણે પામર પતિ દુષ્ટ લોકો પાપી લોકોના અપમાનો સહન કર્યા હોય, ઓલો સોરી, જેણે જીવનમાં ક્યારેય પણ કોઈનું અપમાન સહન ન કર્યું હોય એવા તો ઉદાર બુદ્ધિવાળા પરોપકારી તો બહુ મળે, પણ જેને 100એ 100 વાર અપમાનો સહન કર્યા હોય, કષ્ટો સહન કર્યા હોય, લોકોનો માર સહન કર્યો હોય છતાં પણ
જેનું મન ક્ષોભ પામતું નથી એ સાધુ પૃથ્વી ઉપર દુર્લભ છે, એ સાધુ પૃથ્વી ઉપર દુર્લભ છે. આપણા સંતોની આ રીત હતી. મારો કહેવાનો અર્થ બીજા માટે પ્રાર્થના થઈ જાય ને, આહા, ભગવાન એનું ભલું કરે. હે, કે છે ને સંતો, સૌના ભલામાં. હા, બે જણા બોલ્યા. મેં કીધું તું મારું અડધો અડધું વાક્ય તમારે પૂરું તો. સૌના ભલામાં આપણું ભલું, પણ આપણા ભલામાં એ પાછું બોલી તો ગયા જ, ભલે મનમાં મનમાં. બીજાનું ભલું, પરોપકાર, કોકના ભલા માટે આપણે પ્રાર્થના. તમે નહીં માનો, આ વખતે ગુરુજી આ ચાર મહિના છે આ સંતો પાસે, ચાર નહીં તો છ હાથ, આમ તો જ્યારથી આ કોરોના ચાલુ થયો ને ત્યારથી લોયામાં એક કલાક સંતો પાસે ગુરુજી ધૂન કરાવે હવારે, અને માત્ર ને માત્ર આપણા પરિવારના જે કોઈ દુઃખી, આ કોરોનાથી દુઃખી હોય એવા ભક્તોની રક્ષા માટે પ્રાર્થના કરાવી છે, ધૂન કરાવી છે. બીજો કોઈ સ્વાર્થ નહીં, આ બધાય ભક્તોને સ્વસ્થ રાખે મહારાજ, આમાંથી બચાવી લે. રોજ સંતો એક કલાક આજે પણ હજી ધૂન કરે સવારે બિચારા, અને એમાંથી બહાર કાઢ્યા હોય તો અહીં સભામાં બેઠા છે અમારા જ્યાં સરભાણના સંદીપ ભગત ને સંજય ભગત અને અમારા ગૌરાંગ ભગત ને કેટલાય કેટલા ભક્તો દેશમાં વિદેશમાં કેટલાય, અમુક તો ડોક્ટર લેવાઈ ગયા અમેરિકામાં આપણા લોયાધામ પરિવારના. બોલો, આ પેલા ભેસાણીયા સાહેબના દીકરા શું નામ છે, શ્યામ નહીં, ભેસાણીયા સાહેબના દીકરા આપણે, હા એમના દીકરા છે ત્યાં, એ આપણા ભીખુભાઈના જમાઈ થાય, ડૉક્ટર ભીખુભાઈ ગ્લોબલ એના જમાઈ. હવે એને તો ડૉક્ટરનું જ ભણેલા ને, એને તો ત્યાં હોસ્પિટલમાં તો જવું પડે ને, એને એના ઘરના ને, એટલે આ ભીખુભાઈના દીકરીને કોરોના થઈ ગયો. બોલો, બેયને થઈ ગયો, જમાઈને ને બેવને, કોકની ટ્રીટમેન્ટ કરતા કરતા આને લાગી ગયો. પણ ગુરુજીએ પ્રાર્થના કરીને ફોન કર્યો, સંતોએ ત્યાં પણ અમેરિકામાં ન્યૂજર્સીમાં પ્રાર્થના થઈ સુરત સ્વામી નિષ્કામ સ્વામીએ, અહીંયા પણ ધૂન ગુરુજીએ માળા કરી. તો હતા નેવા નેવા, એ અત્યારે સેવા કરે છે બધાની. આપણા અમીન સાહેબ, અમીન આપણા ભૂપેન્દ્રભાઈ ભરૂચના ત્યાં ન્યૂજર્સી છે, એને થઈ ગયો તો બોલો, અત્યારે મંદિરની સરસ સેવા કરે છે. કેટલાય ભક્તોની લગભગ, કોક પછી મહારાજની ઈચ્છા હોય ક્યારેક તો એ અપવાદરૂપ બને, પણ મહારાજે પ્રાર્થના બહુ સાંભળી, બહુ સાંભળી, બહુ સાંભળી, બહુ સાંભળી. આજ કળિયુગમાં એ પરચા, આપણે પરચા લોકો, હા નિષ્કુળાન સ્વામી પરચા લખ્યા છે, અત્યારે લખવા હોય તો ભક્ત ચિંતામણી આખો ગ્રંથ નવો થાય, આખો ગ્રંથ થાય નવો, ખાલી પરચા પ્રકરણ જ નહીં હો, 128 થી 62 સુધી, 64 સુધી, પહેલેથી 64 સુધી, 164 સુધી આખા પ્રકરણનો પ્રકરણો લખાય લોયાધામના ભક્તોના સંતોના. એટલા ભગવાનના અનુભવો, એટલી બધી ભગવાનની પ્રાર્થના ભગવાન સાંભળે છે ને, એના કામ કર્યા હોય ને, અત્યારે લખવો હોય તો ચોક્કસ લખાય. બધા ભેગા થઈને જો હવે કે આપતા જાય ને તો આખો ગ્રંથ થઈ જાય, ભવિષ્યમાં થાય પણ. પણ લોકોને હું ને પ્રગટની થોડી પેલી એલર્જી હોય ને, એટલે પેલા નથી કહેતા આંધળું ભીત, જગત આંધળું ભીત, આવી વાત છે. પ્રત્યક્ષ હોય ત્યારે ન જાણે કેવી રીત, કેવી કીધું, ન જાણે પ્રગટ હોય તારે ન જાણે, કઈક એવી કહેવત છે, હું તો ભૂલી ગયો છું, તમને કોઈ યાદ છે? વયા ગયા પછી જાણે એવું આંધળું ભીત, એવું કઈક છે. એટલે આવું છે, ભગવાન કેવા પરચા પૂરે છે. અને એમ કહેવાય છે, ગુણાતીતાનંદ સ્વામીની પ્રાર્થના ભગવાને સાંભળી 9 મહિને એને ત્યાં ઉગા ખુમાણને ત્યાં દીકરો જીવણો ખુમાણ જન્મો, 8-10 વર્ષનો છોકરો થયો, અને સંતોને ફરી વાર ત્યાં એ વિચરણમાં આવું, અને એ બરાબર રેતીમાં બેઠેલા સંતો ત્યાં ધ્યાન કરતા હતા, અને છોકરો રમતો રમતો સાધુને જોયા, કોણો દીધેલો હતો, હે મુક્ષ જોઈ ને, સાધુને જોઈને ગાંડો ઘેલો થયો, દોડતો દોડતો સ્વામી આવીને પગમાં પડ્યો, સ્વામી સ્વામી સ્વામી. એટલે પેલા ભગતે કીધું એમ, જ્યાં સ્વામી
આપણા ગામના ધણી ઉગા ખુમાણનો દીકરો આ તમે પ્રાર્થના કરી હતી ને ઈવડો ઈ આ હે જીવણા ખુમાણ ઓહો હો તારે કે સ્વામી આ છોકરો જો સ્વામીને પગે બાજી પડ્યો સ્વામી માર ઘેરે હાલો માર ઘેરે હાલો કે સ્વામી કે તારા બાપને પૂછી આવી પેલા વિન્યાવરી પાછો બખેડો થાય તો બીજો દીકરો આપવો પડશે પૂછે પૂછે જા ઘેરે પૂછ્યા વગર બાપુને પૂછવું પડે હા ભલે તમે અહીં નહીં બેસજો સ્વામી જાતા નહીં ક્યાંય દોડતો છોકરો ઘેરે આવ્યો બાપુને કહે છે બાપુ બાપુ સ્વામી આવ્યા છે સ્વામી આવ્યા છે હવે કયો સ્વામી આપણે એક આ ગુરુ ગામ ગુરુ છે કેટલા સ્વામી આપણે કોઈ સ્વામી નહીં હો ના બાપુ સ્વામી બહુ સારા છે હા ગામમાં સ્વામી આવ્યા છે આપણે ઘેરે એને લાવવાના છે હો તો કે બાપુ કઈ ઈ બાવો એ બધી આપણે આ લપ ન જોઈએ અહીંયા લો હજી તેને વડ ઉતર્યા નથી હો હજી વડ ચડી ગયેલા ઉતર્યા નથી એ નહીં બધું ત્યારે આ છોકરાએ એવી હટ લીધી એવી હટ લીધી કે ના ખાવ નહીં પીવું નહીં સ્વામીને ઘેરે લાવું તો જ આ નહીતર ના તે રાણીવાસમાં દરબાર ગેટમાં ઓરડેથી એના એના મધર એમના બા બોલ્યા કે હવે છોકરો ક્યારનો વેન લે છે તો તમારું શું જાય છે લઈ આવો ને સાધુ ને હોમ મિનિસ્ટરનો ઓર્ડર ફાટે પછી બાકી રહે કાંઈ હા 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 જાઓ લાવ લાવ જાઓ સ્વામીને બોલાવી આવો તરત હો બધો ફ્યુઝ ઉડી ગયા થાય છે ને એવું બોલ્યા નહીં હા કેમ બોલ્યા નહીં ફ્યુઝ ઉડી જાય બધા બાપુના ફ્યુઝ ઉડી ગયા બોલો અને પછી એમ કહેવાય છે તરત માણસોને મોકલા સંતોને લાવ્યા એ સ્વામી કીધું તો ને ખીતીએ જોડીઓ લટકશે તે લટકી લાડવાન લાપસીન શીરોન પુરીન કંસારને થયા સંતોને જમાડ્યા છોકરો કે મારે ભગત થવું છે સ્વામી કે તને ભગત કરવા હારું લાવ્યા છે આવ્યા છીએ અમે લાવો 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 કંઠી લાવો કંઠી પહેરાવી અને ધીરે રહીને બાપુનું બાવડું પકડી કે બાપુ મેં પહેરી તમને શું વાંધો છે તમે પહેરો ના 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 મારે આપણા ગુરુની બરાબર છે આની ના નહી તો હું સ્વામી ભેગો ઉઈ જઈશ આહારું આ શીખવા જેવું છે હું સ્વામી ભેગો ઉઈ જઈશ અરે દીકરા 60 વર્ષે તું આવ્યો છો ને ગાદી ખાલી રે કાંઈ જવું નથી લાવો કંઠી છોકરા ખાતર કંઠી બાપુએ હોય પહેર્યો અને આજ જૂના સાવરમાં ધજાઓ ફરકે સ્વામિનારાયણની મંદિર છે ત્યાં આજે મંદિર છે ત્યાં એના દરબાર ગઢમાં તેને જમીન આપી અને પછી ત્યાં મંદિર આ અમારા કાઠિયાવાડી ભક્તો જાણતા છે જૂના સાવરમાં કહેવાનો અર્થ એક સંતની પ્રાર્થના કેવું કામ કરે છે માટે કે છે ભગવાનની પ્રાર્થના સમજ્યા ભગવાનની પ્રસન્નતા માટે કરવી જોઈએ હા ભગવાનને મોટી બીજી એક ગઢડા અંત્યના 39માં વચનામૃતમાં મહારાજ કે મોટા મોટા ભગવાનના ભક્તોએ પણ ભગવાન પાસે એમ જ માગ્યું જે અહમ મમત્વ માયા થકી મારી રક્ષા કરજો તમારે વિશે પ્રીતિ થજો અને માયાને તૈરા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ એનો સંગ થજો અને સાધુને વિશે હેત ને મમત્વ થજો આવી પ્રાર્થના ભગવાને ભગવાને ખુદ આપણને છેલ્લે છેલ્લે જ્યારે આ પૃથ્વી પરથી અંતર ધ્યાન થવાના હતા ને આ છેલ્લું વચનામૃત છે છેલ્લાનું છેલ્લું જજમેન્ટ આપીને ગયા કે પ્રાર્થના રોજ કરજો પણ કરો તો આવી પ્રાર્થના કરજો બીજી ન કરતા અહમને મમત્વથી રક્ષા કરે ભગવાન હા મોટા મોટી માયા અહમને મમત્વ તમે જુઓ ને સારંગપુરમાં મહારાજે રંગોત્સવ કર્યો અને બધી ઉત્તર ગુજરાતના બહેનો એ ડાંગરવાના જતનબા ફૂઈ વગેરે બધા બહેનોએ મહારાજ પાસે જે માગ્યું છે ને ઓહો હો 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 મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એ માયા અમને ન વ્યાપે વળી તમારે વિશે જીવન હે નાવે મનુષ્ય બુદ્ધિ કઈ દન જે જે લીલા એ કરો તમે લાલ
इन समझो अलौकिक ख्याल महा बलवंत माया तमारी। हे प्रभु ये माया हमने नो लागे। हा हवे तो तमारा हाथ नो रंग लागा पछी बीजो रंग लागे नहीं। हे लाल न रंगाऊ मैं हरी न रंगाऊ अपने ही रंग में रंग दे चुनरिया श्याम पिया मोरी रंग दे चुनरिया। गुणात्तानंद स्वामी प्रार्थना नो एक संदर्भ स्पष्ट करता जनावे के विषय मागे ते भक्त नहीं अने विषय आपे ई भगवान नहीं। केवी बात छे जोत खरा मन मां बदे आमां हृदय मां झनझनाटी उपाड़ दे एवी वात छे ने। विषय मागे ई भक्त नहीं अने विषय आपे ई भगवान नहीं। एटले ज स्वामी कहे छे कुंताजी दुख मांग के लीनो यही भक्त की रीति वे। હવે આપણું આપણે તપાસીને માગવું હો પાછું આવું પછી કુંતાજીનું સાંભળીને આપણે હે મહારાજ જેટલા હિમાલય જેવડા દુખાવો આવો પછી ભલે ગોદડું દોઢીને હુઈ જઈને પછી રોયડા કરીએ સહન શક્તિ હોય નહીં પછી દુઃખ માગે ઉપાધિનો પાર નહીં। હા એના કરતાં જે માગવું હોય તે માગી લેવું પ્રેમથી હો સામે સહન શક્તિ એટલી હોવી જોઈએ તો પછી કુંતાજી જેવી સહન શક્તિ હોય નહીં પછી હે મહારાજ હવે જેટલી કસોટી કરી એટલે કરી લે તારે આવવા દો આવવા દો તે કંઠી બંઠી બધું તૂટી જાય બોલો પૂજા પૂજા ઠેકાણે આવી જાય બધું એટલે એવું ન કરવું પાછું। હા આપણી ક્ષમતા હોય તો બરાબર છે હોય નહીં અને એવું માગી લઈએ તો ઉપાધિ થઈ જાય ક્યારે। એટલે કહેવાનો અર્થ છે કે ભગવાન આપણને દુઃખ આપતા હોય એ આપણા ભલા માટે આપતા હોય આપણને ચોખ્ખા કરવા માટે આપતા હોય કંઈક આપણું સારું હિત થાય એના માટે આપતા હોય એમાં ગભરાઈ જવું નહીં ને પ્રાર્થના પ્રાર્થના બંધ ન રાખવી પ્રાર્થના ચાલુ રાખવી। હા માટે ભક્તો પ્રાર્થના દ્વારા બીજાના દુઃખ પોતાની પાસે માગી લેતા હોય છે। હા એની ઉદારતા છે માગી લેતા હોય છે અને એના ઉપર ભગવાનનો રાજીપો અઢળક વરસતો હોય છે। સુંદર મજાનો આપણો આ દીપાવલી મહોત્સવ એનો પ્રારંભ થયો છે ત્યારે ભગવાનના ચરણોમાં આપણે બધાએ પ્રાર્થના કરીએ વૈદિક પ્રાર્થના વેદો પણ આપણને પ્રાર્થના કરતા શીખવાડ્યો આપણે ભક્તની વારે ભગવાન આ થોડું મેં કીધું થોડી પ્રાર્થના જ્યારે ભક્તો કરતા હોય ત્યારે ભગવાન એને દર્શન દેતા હોય છે એના દુઃખ દૂર કરતા હોય છે જીવનમાં પરચાઓ થતા હોય છે પણ કંઈક પ્રાર્થના કેવી કરવી કેમ કરવી ક્યાં કરવી એ પણ પેલી જાણીએ તો ક્યારેક એમ અવળી પ્રાર્થના ન થઈ જાય પછી તો એના માટે મેં થોડુંક એના માટે આ વાત કરી। પણ આવતીકાલથી આપણે સરસ ભગવાને કેવી કેવી સંતોની ભક્તોની રક્ષા કરી છે ભક્તની વારે ભગવાન ચીડા હોય એની કથા આપણે મધુર સાંભળીશું। વૈદિક પ્રાર્થનાના બે શબ્દો અહીંયા ગાઈને બોલીને અહીંયા કથાને વિરામ આપીશું। અસતો મા સદગમય બધાય બોલો એક સાથે વેદમાં લખેલી પ્રાર્થના છે। હા આપણને આ દિવાળીના દિવસોમાં ખાસ ફિટ થાય એવી સૂટ થાય એવી પ્રાર્થના છે। અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મામૃતમ ગમય મૃત્યુર્મામૃતમ ગમય। હે ભગવાન અસત્યથી અમને સત્ય તરફ અસત્યથી સત્ય તરફ લઈ જજે। હે ભગવાન અંધારામાંથી અજવાળા તરફ લઈ જજે પ્રકાશ તરફ લઈ જજે। હે ભગવાન મૃત્યુમાંથી અમૃત પરમ ધામ તરફ લઈ જજે મને સદમાર્ગે લઈ જજે। આવી સુંદર મજાની ભગવાનની પ્રાર્થનાના બે બોલ સાથે આજની કથાને વિરામ અહીંયા ભગવાનના ચરણમાં કથાનો વિરામ કરી બોલો ઘનશ્યામ મહારાજની હરિકૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાન।